નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌ પ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. કચ્છમાં કાળઝાળ ગરમીમાં કોઈ રાહત નહીં. ભુજમાં સોમવારની તુલનાએ 1.5 ડિગ્રી પારો નીચે ઉતર્યો. ગરમીમાં મગજ પર રાખજો કંટ્રોલ. ગરમી વધતા જ ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલનો સ્ટાફ થયો સતર્ક. કાળઝાળ ગરમીમાં મેનિયાના દર્દીઓ વધી જાય છે. એક વિશેષ અહેવાલ. ભુજમાં કચ્છી લેવા પટેલ સમાજના પ્રથમ બિઝનેસ એક્ઝિબિશનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ. ત્રિદિવસીય વેપાર મેળામાં 2.25 કરોડના થયા સોદા. ને ભુજના જૈન સમાજના આંગણે આવ્યો ધર્મનો અવસર. ભુજમાં એક સાથે 6 મુમુક્ષુ ગ્રહણ કરશે દીક્ષા. મુમુક્ષુઓ અને તપસ્વીઓનો નીકળ્યો ભવ્ય વરઘોડો. આકાશી અગનવર્ષામાં શેકાઈ રહેલા ભુજવાસીઓ માટે આજનો દિવસ આંશિક રાહત લઈને આવ્યો હતો. સોમવારની તુલનાએ ભુજમાં મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. સોમવારે નોંધાયેલા દાયકાના રેકર્ડ બ્રેક તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ સામે મંગળવારે 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ તરફ કંડલા એરપોર્ટ ખાતે 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ ગરમી 43.8 ડિગ્રી સુરેન્દ્રનગર અને ડીસા ખાતે નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે પણ પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉનાળાનું આગમન થઈ ગયું છે ત્યારે ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલનો સ્ટાફ પણ સજ્જ થઈ ગયો છે. ઉનાળાની ઋતુ અને માનસિક આરોગ્ય હોસ્પિટલ વચ્ચે શો સંબંધ છે તે સાંભળીને આપ ચોંકી ઉઠશો. જોઈએ એક ખાસ રિપોર્ટ. ઉનાળાના આગમન સાથે જ માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ચોક્કસ પ્રકારના દર્દીઓનું પ્રમાણ વધી જાય છે. આકરા તાપના કારણે મેનિયાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવે છે. મે અને એપ્રિલ માસમાં આવા દર્દીઓનું પ્રમાણ ઘણું વધી જાય છે. જો કે તાપ વધતા મેનિયાના દર્દી વધે છે, તો વધતા તાપના કારણે ડિપ્રેશનથી પીડાતા દર્દીઓના રોગની તીવ્રતા ઘણી ઘટી જાય છે. માનસિક બીમારીઓમાં એક ઉન્માદ એટલે કે મેનિયા એટલે કે હાઈ મૂડ એટલે કે ઊંચો મૂડવાળા એક દર્દી હોય, જેને ઊંચો મૂડ થઈ જાય એવી ક્ષમતા હોય એવા દર્દીઓને ગરમીના કારણે શરીરની ગરમી વધી જાય અને વધારે ખુશખુશાલ રહે, વધારે ઉત્તેજિત રહે અને દોડધાક કરે, મોટી મોટી વાતો કરી, એ પ્રકારનો રોગ થતો હોય છે. એ એપ્રિલ મેમાં ખૂબ જોવા મળે છે. ને બીજું કે ડિપ્રેશનવાળા દર્દી છે, એમને કદાચ રાહત મળી શકે. આ ગરમીના કારણે શરીરમાં પણ ગરમી વધી જાય એટલે વ્યક્તિમાં ડિપ્રેશનનું પ્રમાણ ઓછું થઈ શકે છે. ઉનાળાની જેમ શિયાળો અને ચોમાસાની ઋતુ પણ મનોરોગીઓ પર અસર કરે છે. શિયાળા અને ચોમાસામાં ડિપ્રેશનના દર્દીઓની સંખ્યા ઘણી વધી જાય છે. મનોવિજ્ઞાનની ભાષામાં ઋતુના કારણે ઊભા થતા મનોરોગને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહે છે. બીજા પણ એવા દર્દો છે જે મોસમની સાથે બદલવાથી પણ વધી શકે છે. દાખલા તરીકે ડિપ્રેશન છે, એ શિયાળામાં ઘણા લોકોને થતું હોય છે ડિસેમ્બર જનવરીના મહિનાઓમાં. એ ડિપ્રેશન દર વર્ષે એ જ વ્યક્તિને થઈ શકે શિયાળામાં, અને તેમજ વરસાદના મોસમમાં પણ વાદળી વાતાવરણના કારણે ડિપ્રેશન ઘણા લોકોને કે થઈ જતું હોય છે. એને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર SAD એવું નામ આપવામાં આવે છે. આ બધા રોગો છે એ દર વર્ષે જેમ મોસમ બદલાય તેમ મૂડ પણ એ દર્દીઓને બદલાવી શકતા હોય એવું બનતું હોય છે. એમ તો એ પ્રચલિત માન્યતા પણ છે જ કે પૂનમના દિવસે મનોરોગ ધરાવતા દર્દીઓના રોગની તીવ્રતામાં પણ ઘણો વધારો થાય છે. જો કે ડૉક્ટર ટિલવાણી તેને ખોટી માન્યતા જ ગણાવે છે. એ જે કહેવાય છે ને કે પૂનમમાં દર્દીઓને વધારે ઉમાદ આવે, ગુસ્સો આવે, એવું મેં પણ કોશિશ કર્યું જોવાનું, પણ મને એવા ચિહ્નો કોઈ મળ્યા નથી. મોંઘવારી અને ગળાકાપ સ્પર્ધાના આજના યુગમાં નાની મોટી સૌમ્ય માનસિક બીમારીઓ ઘણી સર્વસામાન્ય બની છે. પરંતુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, સામાજિક શરમ વગેરે જેવા પરિબળોના કારણે ક્યારેક દર્દીને સમયસર સારવાર નથી મળતી. સારવારમાં થતો વિલંબ ક્યારેક દર્દી માટે ઘણો નુકસાનકારી બની રહેતો હોય છે. કશુદે ટીવી ન્યૂઝ ભુજ. ઉનાળાની કાળઝાળ ગરમી માનવ શરીર પર દુષ્પ્રભાવ પાડે છે. ભુજમાં આજે ભરબપોરે મુંદ્રા રોડ પર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલય સામે એક કાર ચાલકે એક સ્કૂટી ચાલકને અડફેટે લીધો હતો.
અકસ્માતમાં વાહન ચાલકને ઈજા પહોંચી હોવા છતાં કાર ચાલકે સહાનુભૂતિ દર્શાવવાના બદલે દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તો એ જ સમયગાળા દરમિયાન ભુજની પોસ્ટ ઓફિસ પાસે સાવ નજીવી બાબતે બે વાહન ચાલકો ઝઘડી પડ્યા હતા. સતત હોર્ન વગાડતા એક છકડા ચાલકને બાઇક સવાર યુવકે ઠપકો આપતા વાત વધી પડી હતી, જેમાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ગરમીના પારા સાથે વાહન ચાલકોના મગજનો પારો પણ જાણે ઊંચે ચડી ગયો હોય તેવું વર્તાતું હતું. કચ્છ એસટીના ડ્રાઈવરો અને કંડક્ટરો દારૂની મહેફિલો માણતા અનેક વાર ઝડપાઈ ચૂકેલા છે. આ કિસ્સામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ભચાઉના એક એસટી બસ ડ્રાઈવરે દારૂ પીને એસટી બસ મથકને માથે લીધું હતું. પ્રવાસીઓને ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું હતું. દારૂડિયા ડ્રાઈવરને કાબૂમાં લેવા તેને બુકિંગ ઓફિસમાં પૂરી દઈ બહાર તાળા મારી દેવાયા હતા. આ દારૂડિયો ભચાઉ ડેપોનો મૂળરાજસિંહ જાડેજા નામનો ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું. એસટી બસ મથકમાં તેણે દંગલ મચાવતા ડેપો મેનેજરે આખરે પોલીસને બોલાવી હતી. અગાઉ પણ એસટી વર્કશોપ અને એસટી બસ મથકમાં દારૂની મહેફિલો મંડાયાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવા નશાબાજ કર્મચારીઓ વિરુદ્ધ એસટી નિગમ કડક પગલાં ભરે તે અનિવાર્ય છે. આજે લગભગ 7:30 વાગ્યાની આસપાસ ભુજ ડેપો ખાતે હું અને મારા સ્ટેન્ડ ઇન્ચાર્જ બંને જણા ઇલેક્શનની લગતી ગાડીઓ માટે કયા કયા રૂટ બંધ રાખવા, કયા ચાલુ રાખવા એનું પ્લાનિંગ કરી રહ્યા હતા, ત્યારે રિઝર્વેશન રૂમની બહાર કોઈ જાહેરમાં બીભસ કારો બોલતો હતો. અમે ઊભા થઈને ત્યાં ગયા ત્યારે જાણવા મળ્યું કે એ આ એસટી કોર્પોરેશનનો ભચાઉ ડેપોનો કર્મચારી છે, ડ્રાઈવર હતો. બહુ બેફામ ગારો બોલતો હતો એટલે અમે એને રિઝર્વેશન રૂમમાં પૂરી દીધેલો અને પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ તેને લઈ ગઈ છે. ને હવે સમય છે એક વિરામનો.